આજે આપણે ધોરણ બે ગણિત ગમ્મતમાં અભ્યાસ કરીશું. તો આપણે પ્રકરણ 12 જોતા હતા, આપો અને લો. હવે પાન નંબર 95 પર આપણે જોઈએ. અહીંયા જુઓ, લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. તેમની પાસે કુલ કેટલા મોતી છે? તો બાળકો, રીમા પાસે 17 મોતી છે અને સોનુ પાસે 35 મોતી છે. હવે આપણે સરવાળો કરવાનો છે અહીંયા બાળકો. તો 7મો 5 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો 7મો 5 ઉમેરીશું આપણે. પહેલાં 7 લીટા કરીશું, 1 2 3 4 5 6 અને 7. હવે કેટલા છે? 5. તો 5 લીટા કરવાના, 1 2 3 4 અને 5. હવે બધા ભેગા ગણવાના, 1 2 3 4 5 6 અને 7, 8 9 10 11 12. 12નો બગડો વધી ક્યાં મૂકીશું? ઉપર. તો અહીંયા મૂકવાનો 1. હવે 1માં 1 ઉમેરે તો 2 2માં 3 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો કે 5. તો અહીંયા 5 મૂકવાના. હવે કુલ કેટલા થયા? તો કે 52. તો અહીંયા જવાબ આવ્યો 52. તો 52 મોતી હશે કુલ. પછી અહીંયા આરીફ પાસે 24 મોતી છે અને રજિયા પાસે 12 મોતી છે. તો અહીંયા મોતી અહીંયા 4 મોતી છે, આરીફ પાસે 4 અને 2 માળા છે એટલે 24. પછી અહીંયા રજિયા પાસે 1 માળા છે અને 2 મોતી છે. 4માં 2 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો કે 6. 2માં 1 ઉમેરે તો 3. તો બાળકો કુલ કેટલા મોતી છે? તો કે 36. અહીંયા કેટલા વધારે મોતી છે? તો અહીંયા બાળકો આપણે બાદબાકી કરવાની છે. સોનુ પાસે 35 મોતી છે અને આરીફ પાસે 24 મોતી છે. હવે 5માંથી 4 જાય તો કેટલા રહે બાળકો? તો આપણે અહીંયા લીટા કરીને શીખીશું. 1 2 3 4 અને 5. 5 આપેલા છે એટલે 5 લીટા કરવાના. હવે 5માંથી આપણે 1 ઓછો કરી દઈશું. અહીંયા 4 લખેલા છે તો ઓછો કરીએ. 1 2 3 4. 4 બાદ કરી દીધા તો કેટલા વધ્યા? તો કે 1. તો અહીંયા લખવાનો 1. હવે અહીંયા 3 છે અને અહીંયા 2 છે, તો આપણે 3માંથી 2 ઓછા કરીશું. તો 3 લીટા કરીશું. 1 2 3. 3માંથી 2 કાઢી દેવાના, 1 અને 2. તો કેટલા વધ્યા? તો કે 1. તો સોનુ પાસે આરીફ કરતાં 11 મોતી વધુ હશે. પછી આરીફ પાસે 24 મોતી છે અને રજિયા પાસે 12 મોતી છે. તો 4માંથી 2 જાય તો કેટલા રહે બાળકો? 1 2 3 4. 4માંથી 2 જાય તો 1 2. કેટલા વધ્યા? તો કે 2. 2માંથી 1 જાય તો કેટલા રહે? 2માંથી 1 કાઢી દીધો તો કેટલા વધ્યા? 1. તો આરીફ પાસે રજિયા કરતાં 12 મોતી વધુ છે. આવી રીતે તમારે પણ તમારી ચોપડીમાં લખવાનું બાળકો. પછી અહીંયા જુઓ, સીમર પાસે રીમા કરતાં કેટલા વધુ મોતી છે? તો બાળકો, સીમર પાસે 3 હાર છે. 3 હારમાં 10 10, 1 હારમાં 10 મોતી છે. તો એવા 3 હારમાં કુલ કેટલા મોતી કહેવાય? તો 30. 30ને 1 છૂટો મોતી છે તો 31. તો અહીંયા લખ્યા છે 31. પછી રીમા પાસે 1 હાર છે અને 7 છૂટા મોતી છે, તો કુલ કેટલા છે? તો કે 17. તો અહીંયા 31 ઓછા 17, આ બાદબાકીનું ચિહ્ન કહેવાય બાળકો. તો અહીંયા આપણે બાદબાકી કરીશું. તો અહીંયા આપણે 1 ઓછો કરીશું. અહીંયા 2 મૂકીશું, અહીંયા 10કો લઈશું અને આની જોડેથી લઈને અહીંયા આપણે આને આપીશું. ઉછીનું લઈને અહીંયા આપીશું આપણે. તો અહીંયા 10 મૂક્યા. હવે આ 2નો સરવાળો કરી દેવાનો બાળકો. 10માં 1 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો કે 11. તો અહીંયા 11. હવે આપણે અહીંયા 7 બાદ કરવાના છે. 11માંથી 7 બાદ કરવાના છે. તો પહેલાં 11 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11માંથી આપણે 7 બાદ કરવાના છે. 1 2 3 4 5 6 7. તો હવે કેટલા વધ્યા બાળકો? 1 2 3 અને 4. તો અહીંયા જવાબ આવશે 4. હવે 2માંથી 1 જશે તો કેટલા વધશે બાળકો? તો તમને આવડશે. 2માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 1. તો અહીંયા 14 જવાબ આવશે. તમે 1 મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો?
सीमर पासे 31 मोती छे अने रीमा पासे 17 मोती छे। सीमरना एक हार ने छूटो करो अरे तेथी सीमर पासे 2 हार अने 11 मोती हसे। याद राखवा माटे हारना खानामा हूँ 3 पर चेको मारीश अने हारना खानामा 2 लखीश। तो बालको अहीं 3 उपर आपणे चेको मारवानो छे अने अहीं लखवाना छे 2 અને અહીંયા 1 ઉપર આપણે લખીશું 10 અને 10માં 1 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો કે 11। તો 11માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા આવશે? આપણે ઉપર કર્યું એ રીતે જ અહીંયા કરવાનું છે। તો 11માંથી 7 જશે તો કેટલા વધશે? તો કે 4। 2માંથી 1 જશે તો 1। 2માંથી 1 જાય તો કેટલા વધે બાળકો? તો 1 વધશે। તો કે જવાબ આવશે 14। તો મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 લખો, કારણ કે હવે 11 મોતી છે। તો અહીંયા જુઓ 11 મોતી થયા ને 10માં 1 ઉમેર્યા તો કેટલા થયા? 11। 11માંથી 7 બાદ કર્યા તો કેટલા વધ્યા? 4। અને અહીંયા 2માંથી 1 જ્યો તો કેટલા વધ્યા? તો કે 1 વધ્યો। તો કે જવાબ આવ્યો 14। તો અહીંયા જુઓ હવે સરળ થઈ ગયું છે, તમે 11 મોતીમાંથી 7 લઈ શકો છો। અહીંયા જુઓ સીમર પાસે 31, રીમા પાસે 31 મોતી છે, રીમા પાસે 17 મોતી છે। તો બાળકો અહીંયા આપણે કરીશું 3 ઉપર ચેકો મારીને અહીંયા લખીશું 2 અને અહીંયા લખીશું 10। હવે 10માં 1 ઉમેરે તો કેટલા થાય? 17। અને અહીંયા 10માંથી 1 ઉમેરે તો 11 થાય, અને 11માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 4। તો અહીંયા લખવાના 4। 2માંથી 1 જાય તો કેટલા વધશે? તો કે 1। બાળકો જે આપણે અહીંયા બાદ બાકી કરીને એ જ અહીંયા કરવાની છે, તમને સમજાવવા માટે આ આપ્યું છે, તમારે સમજવાનું છે અને લખવાનું છે। પછી અહીંયા જુઓ, હા મેં મોતીના ખાનામાં 4 લખ્યા છે, તે ઝડપથી લખ્યું, હવે 2 હારમાંથી 1 હાર લો। અહીંયા પણ આપણે એ જ કરીશું, અહીંયા 2 લખવાના છે અને અહીંયા લખવાના છે 10। હવે 10માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થશે બાળકો? તો કે 11। 11માંથી આપણે 7 કાઢીએ તો કેટલા વધશે? તો કે 14। અને પછી અહીંયા 2માંથી 1 જાય તો 1, તો અહીંયા 14। મેં હારના ખાનામાં 1 લખ્યું છે, સીમર પાસે રીમા કરતાં 1 હાર અને 4 મોતી વધુ છે, હું સીમર પાસે રીમા કરતાં 14 મોતી વધુ છે। તો બાળકો સીમર પાસે રીમા કરતાં 14 મોતી વધારે છે। અહીંયા મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો, તનિષા પાસે 17 પેન્સિલ છે, સિયા પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ થશે? તો બાળકો અહીંયા 17 અને 25 કુલ આવે તો સરવાળો કરવાનો બાળકો કુલ। તો અહીંયા તનિષા પાસે 17 પેન્સિલ છે અને સિયા પાસે 25 પેન્સિલ છે, તો બાળકો અહીંયા આપણે સરવાળો, આને સરવાળાનું ચિહ્ન કહેવાય। અહીંયા 7માં 5 ઉમેરે તો કેટલા થશે? તો આપણે કરીશું, પહેલાં 7 લીટા કરવાના, 1 2 3 4 5 6 અને 7। હવે કેટલા છે નીચે? તો 5, તો 5 લીટા કરવાના, 1 2 3 4 અને 5। હવે બધા ભેગા ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો 12નો બગડો વધી 1, 1માં 1 ઉમેરે તો 2 અને 2માં 2 ઉમેરે તો કેટલા થશે બાળકો? તો કે 4। તો જવાબ આવશે 42। અહીંયા દાખલા છે, આપણે જોઈએ, મુનિજાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે, બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડી થાય, કુલ આવે એટલે બાળકો સરવાળો કરવાનો। તો અહીંયા જુઓ 13 વત્તા 22, તો અહીંયા સરવાળો કરીએ, 3માં 2 ઉમેરે તો કેટલા થાય બાળકો? તો કે 5, તો અહીંયા લખવાના 5। 2માં 1 1માં 2 ઉમેરે તો કેટલા થાય? તો કે 3, તો જવાબ આવ્યો 35। એવી રીતે સાક્ષી પાસે 23 ફળ હતા, તેણે 15 ફળ ખાધા, તેની પાસે કેટલા ફળ વધ્યા? એટલે બાળકો અહીંયા બાદ બાકી કરવાના છે, 23માંથી 15 જાય તો કેટલા વધશે? તો અહીંયા 23 ઓછા 15, તો અહીંયા આપણે અહીંયાથી 10કો લઈશું, 2 ઉપર મૂકીશું 1 અને અહીંયા મૂકીશું આપણે 10। હવે 10માં આપણે 3 ઉમેરી દેવાના, તો કેટલા થશે બાળકો? 10માં 3 ઉમેરીએ તો 13, હવે 13માંથી આપણે 5 કાઢવાના છે, તો આપણે 13 લીટા કરીશું, 1 2 3 4 5
सात आठ नौ दस अग्यार बार अने तेर तेरमांथी आपणे पांच बाद करवाना छे। एक बे त्रण चार पांच पांच काट दीधा आवे केटला वध्या एक बे त्रण चार पांच छ सात अने आठ तो बाळको अहींया जवाब आवशे आठ अने एकमांथी एक जाय तो केटला वधे बाळको आ एक लीटू कर्यू तो એકમાંથી એક જાય તો કશું ના વધે શૂન વધે તો અહીંયા મૂકવાનો શૂન તો કેટલા વધશે આઠ આઠ ફળ વધશે તેની પાછળ। પછી દલજીત પાસે 35 લકોટી છે અરવિંદ પાસે 25 લકોટી છે તેમની પાસે કુલ કેટલી લકોટી થાય તો બાળકો અહીંયા કુલ આવ્યું તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે પાંચમાં પાંચ ઉમેરે તો કેટલા થાય તો તમને આવડે જ છે તો કે પાંચમાં પાંચ ઉમેરે તો 10 થાય તો 10ની શૂન વધી આવશે એક। ત્રણને એક કેટલા થાય બાળકો તો કે ચાર ચારને બે કેટલા થાય તો કે છ તો જવાબ આવશે 60। તો દલજીત પાસે 35 લકોટી છે અરવિંદ પાસે 25 લકોટી છે તો તેમની પાસે કુલ કેટલી લકોટી થાય તો કે 60। નિશા પાસે 32 બંગડી છે સુખી પાસે 16 બંગડી છે નિશા પાસે કેટલી વધારે બંગડી છે તો બાળકો અહીંયા આપણે બાદબાકી કરવાની છે 32 ઓછા 16 તો અહીંયા આપણે 3 ઉપર ચેકો મારીને 10 કો લઈશું એટલે અહીંયા 2 મૂકીશું અને અહીંયા મૂકીશું 10 અને 10માં આ 2નો સરવાળો કરી દેવાનો તો 10માં 2 ઉમેરે તો કેટલા થાય બાળકો તો કે 12। તો હવે 12માંથી 6 જાય તો કેટલા વધશે બાળકો તો 12 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12માંથી આપણે 6 બાદ કરવાના છીએ એટલે કે ઓછા કરી નાખીશું 1 2 3 4 5 અને 6 તો હવે કેટલા વધશે 1 2 3 4 5 અને 6 તો કેટલા વધ્યા 6। હવે 2માંથી 1 જશે તો કેટલા વધશે 2 લીટા કરવાના અને એમાંથી 1 બાદ કરી નાખીશું તો કેટલા વધે તો કે 1 તો અહીંયા 16 જવાબ આવશે। નિશા પાસે 32 બંગડી છે સુખી પાસે 16 બંગડી છે નિશા પાસે કેટલી વધારે બંગડી છે તો કે 16 વધારે। તો બાળકો તમે પણ તમારી ચોપડીમાં આ લખજો અને તૈયાર કરજો બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું।